દક્ષિણ ગુજરાતના દરિયે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે વલસાડ જિલ્લામાં ફરી આજે ચરસનો જથ્થો પકડાયો ભાગલ ગામ પાસેના દરિયાકાંઠેથી એકવીસ પેકેટ મળ્યા છે ગઈકાલે ઉદવાડા ગામ પાસેથી ડ્રગ્સ મળ્યું હતું સતત બે દિવસ ડ્રગ્સ પકડાતા પોલીસ પણ દોડતી થઈ છે વલસાડ જિલ્લામાં ફરી એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે ગટરોજ ઉડવાડા ગામ ખાતે જે ચરસનો જથ્થો મળ્યો હતો ત્યારે આજરોજ ફરી વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે જે દરિયા કિનારો છે ત્યાં આગળ ચરસનો જથ્થો મળી આવ્યો છે એકવીસ પેકેજ જેટલો જે ચરસનો જથ્થો છે તે અહીં આગળથી મળી આવ્યો છે જેને લઈને જે પોલીસ દ્વારા જે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો જે પોલીસ દ્વારા જે એકવીસ પેકેજ જે ચરસનો જથ્થો મળ્યો છે તેને કબજામાં કરવામાં આવ્યું છે અને જે વલસાડ જિલ્લાનો જે સિત્તેર કિલોમીટર લાંબો જે દરિયા કિનારો છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો બનાવીને જે પોલીસ વિભાગ દ્વારા જે દરિયા કિનારાના જે વિસ્તાર છે દરિયા કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે જે રીતે ચરસના પેકેજ એક બાદ એક જે ચરસના પેકેજ જે અહીં આગળથી મળી આવ્યા છે તેને લઈને જે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ દ્વારા જે દમણ કોસ્ટગાર્ડ છે દમણ કોસ્ટગાર્ડને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે દરિયા ઉપર કોઈ પણ ગતિવિધિ થાય તેના ઉપર નજર રાખવામાં આવે અને જે રીતે વલસાડ જિલ્લામાં જે ચરસનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને જે પોલીસ દ્વારા